વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં મુક્ત હસ્ય ચિત્ર શીખવાના છે. મુક્ત હસ્ય ચિત્રમાં આપણે જેમ ધોરણ 6માં આપણે જેમ માપ જોઈ ગઈએ છે કે ભાઈ પેજની બરાબર વચ્ચે 0 થી 24 સેન્ટીમીટરની લાઈન અને એ થઈ ગયા બાદ વચ્ચે 12 સેન્ટીમીટરનો પોઈન્ટ કરીને આ બાજુ 10 અને બીજી બાજુ 10 એમ બે બાજુ 10 લઈ ટોટલ આડી લાઈન 20 સેન્ટીમીટર, ઊભી 24 અને 24ના 4 ભાગ કરવાના આપણે 6 સેમીના. આ 6 પાછું 6 બીજું 6 અને છેલ્લું 6 બરાબર, એટલે 4 ભાગ થશે આપણા. એ 4 ભાગ થઈ ગયા બાદ વચ્ચેના ભાગથી આપણે સૌથી પહેલાં ચાલુ કરવાનું છે. તો વચ્ચેના ભાગથી નીચેનો જે આ ભાગ પડે અને આયરો જે ભાગ પડે છેલ્લેથી ઉપરનો એ ભાગ છોડી દેવાનો, થોડો થોડો ભાગ છોડી દેવાનો. થોડો ભાગ છોડી દીધા બાદ બરાબર વચ્ચેના ભાગથી આપણે ચાલુ કરવાનું છે. તો વચ્ચેના ભાગથી નીચેથી થોડોક ભાગ છોડી, આ જે છેલ્લેથી બીજું જે ભાગ છે ત્યાંથી થોડોક ભાગ છોડી આપણે પહેલો આકાર ચાલુ કરવાનો. પહેલો આકાર ચાલુ કરવા માટે અહીંથી સીધું લઈ જવાનું. સીધું લઈ ગયા બાદ આ બાજુ આપણે પોડું લઈ શકીએ, જેટલું જરૂર હોય પોડું લઈ શકીએ. આ ટાઈપનું લઈને આ લઈ જવા અહીંથી આને સર્કલ આવશે. સર્કલ લઈ, સર્કલ લઈ આપણે એની અંદરની બાજુ આ ભાગ લેવાનો. આ થઈ ગયા બાદ બે ભાગ લેવાના છે, એક અને બીજો ભાગ જોઈન્ટ થશે એના ઉપર. બીજો ભાગ એના ઉપર જોઈન્ટ થશે, ઉપરના ભાગમાં જોઈન્ટ થશે. એટલે કે વચ્ચેના જે બે ભાગ છે એ બે ભાગમાં નીચેથી થોડોક ભાગ છોડી દેવાનો અને પછી આ આકાર સ્ટાર્ટ કરવાનો. ઉપરનો જે આ વચ્ચેનો જે ભાગ છે એને અહીંયા ટોચ ઉપર આપણે અહીંયા સુધી અડાઈ દેવાનો છે. આ આકાર થઈ ગયા બાદ એની નીચેથી આપણે બીજો એક આકાર જોઈએ. તો 1 સેન્ટીમીટર છોડીને થોડું માપ તમારે આશરે છોડી દેવાનું આકારો વચ્ચે, અને એ જ માપ તમારે પછી બધા આકારો વચ્ચે સેમ છોડવાનું રહેશે. આટલે સુધી લઈ ગયા બાદ અહીંથી અને બે આ રીતનું નીચે અડાઈ નથી દેવાનું. નીચે આટલી જગ્યા બાકી હજુ રહેશે, તો નીચે અડાવવાનું નથી. હા, અહીં આ રીતે જોઈન્ટ થશે. આ જગ્યા બાદ હવે એની નીચેનો આકાર આપણે લેવાનો છે. નીચે એકદમ સિમ્પલ આકાર, અહીંયા જેટલી જગ્યા છોડી તેટલી જગ્યા આપણે છોડવાની. આ જે ખાંચો પડે છે ત્યાં સુધી આપણે લેવાનું, અને ખાંચામાં આખી જોઈન્ટ એક અને બે અહીં જોઈન્ટ. નીચેનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો, મેં જોઈ શકો તમે. નીચેનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે ઉપરનો ભાગ આપણે અંદર લેવાનો છે. એ ઉપરના ભાગ માટે આપણે અહીંયાથી આટલું બહાર લીધું, ત્યારબાદ અહીંથી આ જે બે ભાગ છે એ રીતે અહીંયા બે ભાગ કરવાના. બે ભાગ નહીં કરે તો પણ તમે આખું લઈ શકો. અહીંયાથી રાઉન્ડમાં લઈને જોઈન્ટ. આ રીતે થઈ ગયા બાદ હવે ઉપરનો ભાગ લેવાનો છે. આ ભાગ લઈને અહીંયાથી નીચે જે આપણે ભાગ કર્યો છે એ સેમ ભાગ આવશે ઉપર. આ રીતે આખું થઈ જશે તમારું ડ્રોઈંગ કમ્પ્લીટ. હવે જે સાઈડનો ભાગ છે આપણો, આ જે આ સાઈડનો ભાગ છે ત્યાં આપણે એક આકાર બીજો લેશું. એકદમ સિમ્પલ આકાર છે. ઉપર લઈ જઈને આ ટાઈપનું આખું ડ્રોઈંગ કમ્પ્લીટ થશે આપણું. હવે આ થઈ ગયા બાદ આપણે આની અંદર બીજા આકારો અમુક લેવાના છે. તો જોઈએ આની અંદર બીજા આકારો. જેમ આપણે બીજામાં લઈએ છીએ એ રીતેમાંથી લેવાના. આપણે આ ભાગ છોડી દેવાનો, યોગ્ય જગ્યા છોડી બીજા આકાર જોઈએ. અહીંથી યોગ્ય જગ્યા છોડીને એની અંદર એક આકાર
આ એક નીચેની બાજુ, એ રીતે આ ભાગ છોડી દેવાનો ઘણો નાનો ભાગ છે એટલે આ ભાગ આપણે છોડી દઈશું. બીજો ભાગ લઈ જાય ઉપરની બાજુ, આ જે લીધો એ રીતે છે આમ બધી બાજુ સેમ જગ્યા છોડી, આ બીજો આકાર. ત્યારબાદ અહીં એ નાના લેશો, સેમ જગ્યા છોડી, આ ત્રીજો આકાર. અહીં અંદર એક આકાર લઈ શકશું આપણે આ રીતે. આ જે ભાગ છે આ ભાગમાં આપણે એક અહીંયા ગોળ લેવાનું છે, ખાલી સિમ્પલ વ્યવસ્થિત ગોળ લઈ ગયા, લઈ લીધા બાદ હવે આમાં આપણે ત્રણેક આકારો આવશે. તો ત્રણ આકારોમાં સૌથી પહેલાં આપણે જે લેવાનો છે એક આકાર એ લઈએ. ત્યારબાદ આ આકાર ડાયરેક્ટ આખો જોઈન્ટ થઈ જશે અહીં. આ રીતે જોઈન્ટ થઈ ગયા બાદ આની નીચે બીજો આકાર લેવાશે, ઊંધો હાર્ટ છે, જે હાર્ટનો જે છે આ એ ઊંધો આપણે લેવાનો છે. આ રીતે લેવાનું છે. આ રીતે થઈ ગયા બાદ અહીંયા એક આકાર આવશે, અને ઉપરના ભાગમાં એક આકાર આવશે. તો આ આપણું આખું મુક્ત હસ્ત ચિત્ર અહીં કમ્પ્લીટ થઈ ગયું. આ રીતે આપણે મુક્ત હસ્ત ચિત્ર દોરવાનું છે. એની બાજુનો ભાગ જોઈએ આખો કમ્પ્લીટ થઈ ગયા બાદ કેવું લાગશે. આ ટાઈપનું આખું મુક્ત હસ્ત ચિત્ર તૈયાર થશે. આ ડાર્ક લાઇન મેં એટલા માટે દોર્યું તેથી તમને ખ્યાલ આવે કે ભાઈ છ છ શ્રેણીના ભાગ છે એમાં કયો આકાર કઈ જગ્યાએ આવે છે.